નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. ખેરાલુ નગર બન્યું ગંદકીનું સામ્રાજ્ય. ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેનું કારણ સમજાતું નથી. હાલમાં ખેરાલુમાં અનેક કેસો ડેન્ગ્યુના પણ સામે આવ્યા છે અને કોરોનાએ પણ ગુજરાતમાં ફરી માથું ઊંચક્યું છે. તેમ છતાં ખેરાલુ નગરપાલિકાના સત્તાધીશો ગોળ નિંદ્રામાં હોય તેમ જણાઈ આવે છે. ખેરાલુમાં આવેલ વીર મહારાજના મંદિર નજીક જ જાણે કચરાનું ડમ્પિંગ સાઇટ બનાવી દીધું હોય તેમ આસપાસના વિસ્તારોમાંથી પણ સફાઈકર્મી દ્વારા કચરો ત્યાં જ લાવી નાખવામાં આવી રહ્યો છે તેવું ત્યાંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જ્યારે મંદિરમાં આવતા લોકો પણ મોઢે કપડું દબાવી આવવા મજબૂર બન્યા છે, ત્યારે નજીકમાં આવેલ જાહેર મુતરડીમાં પણ દારૂની ખાલી પોટલીઓ તેમજ અનેક જાતના કચરાથી ખદબદી રહી છે. આ જ વિસ્તારમાં આંગણવાડી પણ આવેલી હોવાથી નાના ભૂલકાઓ પણ કોઈ મોટી બીમારીના ભરડામાં આવે તો નવાઈ નહીં. જ્યારે નગરપાલિકા માસિક કે વાર્ષિક સફાઈ અંતર્ગત કરવામાં આવતો ખર્ચો કેટલો યોગ્ય, હાલમાં કચરા માટે મૂકેલા કન્ટેનર પણ દેખાતા નથી અને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના દાવા પણ માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે નજીકમાં આવેલ સોસાયટી તેમજ વાઘેલા વાસના પાણીના નિકાલ માટે નાખવામાં આવેલી ગટરના ઢાંકણા પણ નાખવામાં આવ્યા નથી. તો જો કોઈ બાળક અથવા વૃદ્ધ વ્યક્તિ તેમાં પડી જાય અને કોઈ મોટું નુકસાન થાય તો જવાબદાર કોણ? અનેક સવાલો આમ જનતા ઉઠાવી રહી છે. નામ છે તમારું? અચ્છા, શું સમસ્યા છે તમારા વિસ્તારની? અમારે સમસ્યા કે આવવાનું છે કે નગરપાલિકા વાળા હોભાતા નહીં, કચરા બધા આવી નાખે છે, ના લીધે તકલીફો થાય છે, મૂતરેડી છે, તેમાં કોઈ સાફ સફાઈ નહીં, નર કે ગટર નાખતા નહીં, બહાર બધું મૂતર આવે ને એટલા બધું ગંધાય છે. સફાઈ વાળા આવે પણ સફાઈ વાળા નાખી નાખી, આ માટે તમે કચરા પેટી મેલો છો પણ એમાં બાર બાર નાખે છે, પણ જે ફરતી કચરા પેટી હોય એમાં ઉભા રાખતા હોય તો અમે કચરા એમાં નાખી દઈએ. આખા કામ નો કચરો હોય નાખે છે.